गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आपणे ગયા લેક્ચરમાં જે કંઈ ભણી ગયા એને લઈ અને આપણે ચર્ચાને આગળ વધારીએ. તો આપણે ગયા લેક્ચરમાં ઇન્ડક્ટર વિશે ભણ્યા હતા કે ભાઈ ઇન્ડક્ટર કોને કહેવાય, તો કે જે સંરચના પોતાનું આત્મપ્રેરકત્વ ધરાવતી હોય તે સંરચનાને શું કહેવાય, ઇન્ડક્ટર કહેવાય. એટલે કે પોતાને પોતાના જ પ્રવાહના લીધે પોતાની જ સાથે ફ્લક્સ સંકળાયેલું હોય તો આ સંરચનાને ઇન્ડક્ટર કહેવાય. એટલે કે ઇન્ડક્ટર એ એક ગૂંચળું છે, કોઈ પણ ગૂંચળું બરાબર, વાહક તારનું બનેલું ગૂંચળું, તો એને ઇન્ડક્ટર કહેવાય. જેમ કે સોલેનોઇડ છે એને પણ તમે ઇન્ડક્ટર તરીકે ઓળખી શકો, કોઈ પણ ગૂંચળું એ એક ઇન્ડક્ટર કહેવાય. કારણ કે એમાંથી પ્રવાહ પસાર કરશો એટલે એનું ને એનું ફ્લક્સ એની ને એની સાથે જોડાયેલું હોય. કોઈ બીજા કોઈ ઉપકરણ વડે નહીં, પણ પોતાના ને પોતાનો પ્રવાહ ના લીધે પોતાનું ફ્લક્સ પોતાની સાથે સંકળાયેલું હોય તો આ સંરચનાને ઇન્ડક્ટર કહેવાય. પછી આપણે એ પણ જોયું હતું કે જો તમે પ્રવાહમાં ફેરફાર કરશો તો શું થશે, તો કે એમાં ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થશે તો આ ઇન્ડક્ટરની અંદર શું ઉત્પન્ન થશે, ઈએમએફ ઉત્પન્ન થશે. અને ઈએમએફ કેવું ઉત્પન્ન થાય, તો કે તેમાંથી વહેતા પ્રવાહનો વિરોધ કરે, પ્રવાહનો નહીં પણ પ્રવાહના ફેરફારમાં. એટલે કે જો પ્રવાહ ઘટતો હશે તો એની અંદર જે ઈએમએફ પ્રેરિત થશે એ સહાયક સ્થિતિમાં હશે. એટલે કે આ રીતે આ ઇન્ડક્ટર નો સિમ્બોલ હતો. અને જો અહીંયા ડીએ બાય ડીટી એટલે કે પ્રવાહ ઘટતો હશે તો આ કેવી રીતે ગોઠવાઈ જશે, સહાયક સ્થિતિમાં. એટલે કે પોતે પણ છે પ્રવાહ એ જ દિશામાં વહાવે એ રીતે ઈએમએફ એની અંદર પ્રેરિત થશે, જેને તમે આ બેટરી વડે રિપ્લેસ કરી શકો. અને જો પ્રવાહની કિંમત વધતી હશે આ રીતે, ડીએ બાય ડીટી ની કિંમત જો વધતી હશે તો કઈ સ્થિતિમાં એ બેટરી બનાવશે, વિરોધક સ્થિતિમાં બેટરી બનાવશે. એટલે કે એના ટર્મિનલ કઈ રીતે નક્કી કરવા, કયો છેડો ધન કયો છેડો ઋણ એ કઈ રીતે નક્કી કરવું એ આપણે જોયું હતું. આ ઈએમએફ ને આપણે નામ આપ્યું હતું બેક ઈએમએફ, કારણ કે અહીંયા લેન્ઝના નિયમનું પાલન થાય છે, ફેરફારનો વિરોધ કરે છે. બરાબર, આટલી ચર્ચાઓ આપણે ગયા લેક્ચરમાં કરી ગયા હતા. અને ઇન્ડક્ટરનો આધાર કઈ કઈ બાબત ઉપર હતો, તો કે ઇન્ડક્ટર જે છે બરાબર એનો આધાર જે છે પ્રવાહના ફેરફાર ઉપર કે ઈએમએફ ના મૂલ્ય ઉપર નહોતો. આ ઉપરાંત એલ બરાબર એન પાઈ બાય આઈ તો પણ એનો આધાર છે પાઈ ઉપર કે પ્રવાહ ઉપર નથી, પરંતુ કોની ઉપર હતો, તો કે ગૂંચળામાં રહેલા માધ્યમ ઉપર, એટલે કે દ્રવ્યના પ્રકાર ઉપર, એના પરિમાણ ઉપર, આટાની સંખ્યા ઉપર એનો આધાર હોય છે. બરાબર, આટલી ચર્ચાઓ આપણે કરી ગયા હતા. એનો એકમ હેનરી હતો. હવે આમાં કેવા સવાલ પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ, તો સૌથી પહેલા તો જે આપણે અગાઉના થર્ડ ચેપ્ટરમાં ભણી ગયા એ જ રીતના સવાલ અહીંયા પણ પૂછી શકે, તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછી શકે. તો એવા આપણે બે ત્રણ સવાલ કરીએ પછી આપણે આગળ વધીએ. તો જો તમે કેવા સવાલ પૂછાઈ શકે ઇન્ડક્ટરને લઈને, તમારે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની આવશે. અને વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની આવશે એમાં અત્યાર સુધી તમારે કેપેસિટર અને અવરોધ જ આવતો. હવે એલ સી અને આર ત્રણેય ઘટક એક સાથે આવી પાસે અને તમારે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી પડશે. તો કઈ રીતના સવાલ આમાં આવી શકે, જો તો દાખલા તરીકે એક માનો કે તમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા એક ઇન્ડક્ટર છે, અહીંયા એક અવરોધ આપ્યો છે, અહીંયા એક બેટરી આપી દીધી છે. માનો કે ઇન્ડક્ટર છે એ બે હેનરી નું છે, અવરોધ આર બરાબર ત્રણ ઓહમ આપ્યો છે, અને આ બેટરીના વોલ્ટેજ છે માની લો કે બે વોલ્ટ, અને અહીંયાથી પ્રવાહ માની લો કે આઈ બરાબર બે એમ્પિયર છે અત્યારે. બરાબર, અત્યારે તમે ગણતરી કરો છો ટી સમયે, તો ટી સમયે પ્રવાહની કિંમત કેટલી છે, બે એમ્પિયર. અને પ્રવાહથી બદલાતો પ્રવાહ છે માની લો કે ડીએ બાય ડીટી બરાબર વન એમ્પિયર પર સેકન્ડ. અને ધન લેખા છે એનો મતલબ કે પ્રવાહ વધી રહ્યો છે, દર સેકન્ડે વન એમ્પિયર પ્રવાહ વધી રહ્યો છે. અને અત્યારે કેટલો પ્રવાહ છે, બે એમ્પિયર. તો ઈ સમયે તમારે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તમને એવું પૂછવામાં આવ્યું છે તો વીએ માઇનસ વીબી બરાબર ખાલી જગ્યા. હવે આની ગણતરી આપણે કઈ રીતે કરવી વોલ્ટેજની, તો સૌથી પહેલા તો હું તમને એવું કહું કે આ જે ઘટક છે એને કઈ રીતે વિચારી શકાય. આપણે બેટરી અને અવરોધ માટે તો આવડે છે બરાબર, કે જો પ્રવાહની દિશામાં મુસાફરી કરો તો વોલ્ટેજ ઘટે, અને બેટરીમાં પ્લસ થી માઇનસ તરફ જાઓ તો વોલ્ટેજ ઘટે, માઇનસ થી પ્લસ તરફ આવો તો વોલ્ટેજ વધે, આવી આપણને ખબર છે. વાત કરીએ ઇન્ડક્ટર માટે, તો ઇન્ડક્ટર માટે મેં તમને ગયા લેક્ચરમાં પણ સમજાવ્યું એવું જ અત્યારે જોવો. તો અહીંયા
કે અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ દાખલ થયો t સમયે, પણ પ્રવાહનો ફેરફાર કેવો છે, ધન કે ઋણ? તો કે પ્રવાહનો ફેરફાર ધન છે, પ્રવાહ વધી રહ્યો છે. અને જો પ્રવાહ વધતો હશે તો એ પ્રવાહને ઘટાડવા માટે પ્રયત્ન કરશે, અને પ્રવાહનો ફેરફાર છે એની અંદર ઈએમએફ પ્રેરિત કરશે. પણ એ જે વોલ્ટેજ એની અંદર આવ્યા, એ વોલ્ટેજ શું કરશે? તો કે વોલ્ટેજ એટલે કે એક બેટરી તરીકે હું એને રિપ્લેસ કરી શકું. અને ઈ વોલ્ટેજ એવા હશે કે જેથી કરીને એ પ્રવાહને શું કરશે, ઘટાડવા માટે પ્રયત્ન કરશે. પ્રવાહને ઘટાડવો હોય તો પોતે વિરુદ્ધ દિશામાં પ્રવાહ, જેવી રીતે વિરુદ્ધ દિશામાં એ આવી રીતે ગોઠવાય તો એમાંથી પ્રવાહ વિરુદ્ધ દિશામાં જાય, જોવો તો આ રીતે. એટલે કે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે, પ્રવાહ વધતો હશે તો એને ઘટાડવા માટે પ્રયત્ન કરે. તો અહીંયા જે ઈએમએફ પ્રેરિત થશે એને તમે બેટરી સાથે આ રીતે રિપ્લેસ કરી શકો. જો તો વિરોધક સ્થિતિમાં આવશે, એટલે કે પ્રવાહને સપોર્ટ નહીં કરે, પ્રવાહનો વિરોધ કરશે. જો તો અહીંયા ધન ધ્રુવ હોય તો પ્રવાહ આમ વહેતો હોય તો એનો વિરોધ કરશે, બરાબર. સહાયક નહીં, વિરોધક સ્થિતિમાં એ ગોઠવાશે. એની અંદર ઈએમએફ એવું પ્રેરિત થશે કે પ્રવાહના વધારાનો વિરોધ કરશે. એટલા માટે એની અંદર ઈએમએફ એવી રીતે પ્રેરિત થશે કે ઈ પ્રવાહના વધારાનો વિરોધ કરે, તો એટલે કે વિરોધક સ્થિતિમાં જોડાશે આ રીતે. કેમ કે આમ હોય તો એ પોતે પ્રવાહ આમ વહેડાવવા પ્રયત્ન કરે, પ્રવાહ આમ વહી રહ્યો છે એટલે એનો વિરોધ કરશે. તો તમારે VA માઇનસ VB શોધવાના છે. તો અહીંયાથી હું ગણતરી શરૂ કરું. VA માની લો કે એ બિંદુ આગળના વોલ્ટેજ VA. હવે તમે એને બેટરી સાથે સમતુલ્ય સમજો. ચાલો તમે એને આ બેટરી વડે રિપ્લેસ કરી નાખ્યા, બરાબર. આ વિરોધક સ્થિતિમાં છે. તમે અહીંયાથી અહીંયા આવશો તો શું થશે? પ્લસ થી માઇનસ તરફ અહીંયા વોલ્ટેજ ઘટે, કેમ કે આપણે બેટરીમાંથી મુસાફરી ખબર છે. અહીંયાના વોલ્ટેજ વધારે, અહીંયાના વોલ્ટેજ ઓછા. તો અહીંયાથી અહીંયા આવો તો માની લો કે આના વોલ્ટેજ ઈ છે, તો ઈ જેટલા વોલ્ટેજ અહીંયા ઘટશે, તો ઘટશે એટલે માઇનસ. અહીંયાથી અહીંયા સુધી આવું તો માઇનસ કેટલા હોય વોલ્ટેજ? એલ ડી એ બાય ડીટી. એલ કેટલા? બે. ડી એ બાય ડીટી વન આપ્યા છે, એટલે કે આના બે છેડા વચ્ચે 2 વોલ્ટ ઉત્પન્ન થયા. પણ આ સ્થિતિમાં, વિરોધક સ્થિતિમાં, એટલે મેં અહીંયા ઘટાડ્યા. પછી પ્રવાહ આ જ દિશામાં વહી રહ્યો છે, તો અવરોધમાંથી મુસાફરી કરીએ તો પ્રવાહની દિશામાં તો વોલ્ટેજ ઘટે. વી બરાબર આઈઆર થ્રી ઇન્ટુ ટુ. પ્રવાહ 2 વહી રહ્યો છે તો 3 × 2 = 6, તો માઇનસ 6. પ્લસ થી માઇનસ તરફ એટલે વોલ્ટેજ ઘટા, માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ વીબી. તો VA માઇનસ વીબી એના બરાબર કેટલા આવશે? 10 વોલ્ટ. તો આવી રીતે અહીંયા તમે વોલ્ટેજની ગણતરી કરી શકો, બરાબર. આવા સવાલ પૂછાય છે. દાખલા તરીકે હજી એક કરાવું બીજો. આ રીતે છે, માની લો કે અહીંયા 3 વોલ્ટની બેટરી આપી દીધી છે. આનું ઇન્ડક્ટન્સ માની લો કે 1 હેનરી આપ્યું છે. અવરોધ માની લો કે આપણે 5 ઓહમ લઈ લઈએ. અને અત્યારે માનો કે પરિપથમાંથી છે 5 એમ્પિયર પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે, અને ડીએ બાય ડીટી બરાબર માની લો કે -2 એમ્પિયર પર સેકન્ડ, એટલે કે પ્રવાહ ઘટી રહ્યો છે. દર સેકન્ડે 2 એમ્પિયર પ્રવાહ ઘટી રહ્યો છે. તો હવે તમારે VA માઇનસ VB મેળવવાના છે. કરો તો ગણતરી કઈ રીતે આવશે? સ્ક્રીન પોઝ કરીને, સ્ક્રીન પોઝ કરીને ગણતરી કરો તો કઈ રીતે આવશે? ચાલો પેલા તો આપણે ઇન્ડક્ટર માટે વિચારીએ તો પ્રવાહ ઘટી રહ્યો છે. ડીએ બાય ડીટી માઇનસ 2 એમ્પિયર પર સેકન્ડ. પ્રવાહ ઘટતો હોય તો શું કરી? ઘટાડાનો વિરોધ કરે. તો ઘટે છે તો પોતે સહાયક સ્થિતિમાં, વધતો હોય તો વિરોધક સ્થિતિમાં. તો અહીંયા પ્રવાહ ઘટે છે તો પોતે ઉલટાનું શું કરશે કે પ્રવાહને ઘટવા નહીં દે, ઘટવા નહીં દે તો સહાયક સ્થિતિમાં. તો તમે એને આવી બેટરી વડે રિપ્લેસ કરી શકો. જો તો કેમ કે આમ બેટરી હોય તો જ એ શું કરે? તો કે પોતે પ્રવાહ પૂરો પાડી શકે, એટલે પ્રવાહ ઘટી રહ્યો છે તો પોતે પ્રવાહ પૂરો પાડશે, એટલે ઘટાડાનો વિરોધ કરવા પ્રયત્ન કરશે. તો અહીંયા ઇન્ડક્ટરની અંદર આવી રીતે ઈએમએફ પ્રેરિત થશે. આ છેડો ઋણ અને આ છેડો ધન બનશે એનો. એટલે તમે ઇન્ડક્ટરમાંથી મુસાફરી કરી તો તમે માઇનસ થી પ્લસ તરફ આવ્યા એટલે વોલ્ટેજ વધ્યા. તો VA અહીંયાથી અહીંયા ગયા એટલે પ્લસ એલ ડીએ બાય ડીટી. એલ ડીએ બાય ડીટી કેટલા છે જુઓ તો અહીંયા 2, કેમ કે આના બે છેડા વચ્ચે જુઓ તો એલ ડીએ બાય ડીટી 2 વોલ્ટ ઉત્પન્ન થયા. આ છેડો માઇનસ, આ છેડો પ્લસ, અહીંયાથી એ વાત, વોલ્ટેજ 2 વહીતા. પછી પાછા માઇનસ થી પ્લસ તરફ તો પાછા 3. હાલો કરો તો પ્રવાહની દિશામાં મુસાફરી કરતા હોય તો પ્રવાહ કેટલો છે અહીંયા જુઓ તો 5 એમ્પિયર, અવરોધ 5,
तो पांच पांच पच्चीस वी बराबर आई आर अने प्रवाह की दिशा में तो माइनस आई आर इज इक्वल टू वी बी। तो वी ए माइनस वी बी इज इक्वल टू केटला आवी गया अहीं 20 वोल्ट। चलो एक लास्ट करावी दऊं छेलो। मानो के आनी आज रकम अहीं आपणे राखी बराबर पण हवे प्रवाह आ दिशामां वही रह्यो छे आई बराबर 3 एम्पियर અને dA by dt માની લ્યો કે 1 એમ્પિયર પર સેકન્ડ। હવે VA માઈનસ VB કરો તો કેટલા આવશે? હવે બધાને આવડવું જોઈએ, ટ્રાય કરો તો તમારી રીતે। ચાલો જો તો આપણે ગણતરી કરીએ। હવે પ્રવાહ અહીંયા દાખલ થઈ છે, જો તો આ રીતે પ્રવાહ આમ વહી રહ્યો છે। કેટલો પ્રવાહ વહી રહ્યો છે? 3 એમ્પિયર। ટી સમયે આપણે ગણતરી કરીએ છીએ બરાબર વોલ્ટેજની, અને પ્રવાહ ઘટે છે। જો તો આમ પ્રવાહ વહે છે અને પ્રવાહ ઘટી રહ્યો છે, અને પ્રવાહ આમ વહેતો હોય અને પ્રવાહ ઘટતો હોય તો બેટરી આની કઈ રીતે બનશે? આની અંદર ઈએમએફ બનશે, ઈ શું કરશે? તો કે પ્રવાહને સહાયક સ્થિતિમાં ગોઠવાશે, કારણ કે પ્રવાહ ઘટે છે તો એ વધારવા પ્રયત્ન કરશે પ્રવાહને વધારવા માટે। આમાં જે ઈએમએફ બનશે એ સહાયક સ્થિતિમાં, એટલે આ જ રીતે રહેશે માઇનસ થી પ્લસ, કેમ કે આમ હોય તો જે સહાયક સ્થિતિમાં ગોઠવાનું કહેવાય, પોતે પ્રવાહ આમ વહેડાવશે અને આ પ્રવાહ આમ જ વહી રહ્યો છે પણ ઘટે છે બરાબર, એટલે પોતે વધારવા માટે પ્રયત્ન કરશે, એવી રીતે માં ઈએમએફ ઉત્પન્ન થશે। ચાલો ગણતરી કરીએ, એ થી શરૂ કરીએ। વી એ માઇનસ થી પ્લસ થી માઇનસ તરફ આવ્યા તો શું આવ્યા? માઇનસ એલ ડીએ બાય ડીટી, તો એલ ડીએ બાય ડીટી બે કા બે પણ માઇનસ, કેમ કે પ્લસ થી માઇનસ તરફ ગયા। હવે અહીંયા પ્રવાહ સામો મળે છે તો વોલ્ટેજ પ્લસ, કેટલો છે પ્રવાહ? ત્રણ, અવરોધ ત્રણ, તો ત્રણ તેરી નવ, અને અહીંયા પ્લસ થી માઇનસ તરફ આવ્યા તો માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ વીબી। તો માઇનસ વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? માઇનસ ફાઈવ વોલ્ટ બરાબર। તો આવી રીતે તમે અહીંયા ગણતરી કરી શકો। પછી કેવા સવાલ પૂછાઈ શકે? તો કે પછી આમાં પૂછાઈ શકે ઇન્ડક્ટરનું સહાયક અને ઇન્ડક્ટર જે છે એનું શ્રેણી અને સમાંતર જોડાણ। ઇન્ડક્ટરનું શ્રેણી અને સમાંતર જોડાણ, તો આપણે ઇન્ડક્ટરના શ્રેણી સમાંતર જોડાણ વિશે ચર્ચા કરીએ બરાબર। તો ચાલો જુઓ, તો અહીંયા પહેલા આપણે લઈએ ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ। ઇન્ડક્ટરનું કેવું જોડાણ? શ્રેણી જોડાણ। તો ઇન્ડક્ટરના શ્રેણી જોડાણમાં માની લો કે હું બે ઇન્ડક્ટર લઈ લઉં, આના ઇન્ડક્ટન્સને હું L1 કહી દઉં, આના ઇન્ડક્ટન્સને હું L2 કહી દઉં। માનો કે આમાંથી T સમયે પ્રવાહ I વહી રહ્યો છે, તો આનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું થાય? એટલે કે મારે આનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ મેળવવું છે, આ બે ગૂંચળાઓ હટાડી અને એક જ ગૂંચળું મૂકવું છે કે આની જેવું કામ આપે મને, માની લો કે આ સમતુલ્ય ઇન્ડક્ટન્સ L। હવે આપણે એ જાણીએ છીએ કે ભાઈ ઇન્ડક્ટરની અંદર EMF કેટલું પ્રેરિત થાય, તો કે E બરાબર માઇનસ L dA by dt। તો બોલો તો E1 શું હશે? E1 E1 બરાબર માઇનસ L1 dA by dt, કેમ કે પ્રવાહ તો બેમાં સમાન જ વહી રહ્યો છે। અને E2 શું આવશે? તો કે E2 બરાબર માઇનસ L2 dA by dt, જેટલો ફેરફાર આની અંદર એટલો જ ફેરફાર આની અંદર થાય, કારણ કે શ્રેણી જોડાણ છે તો પ્રવાહ તો બેમાંથી સરખો જ વહેતો હોય, તો જેટલો પ્રવાહમાં ફેરફાર કરશો એ બેને લાગુ પડશે બરાબર। અને આને કેટલા વોલ્ટેજ મળશે? E1, અને આને કેટલા વોલ્ટેજ મળશે? E2। અહીંયા વેચાઈ શું જાય? શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વેચાઈ જાય, પ્રવાહ બેમાં સમાન રહી, સમાંતર જોડાણમાં પ્રવાહ વેચાઈ જાય અને વોલ્ટેજ સમાન રહી બરાબર। તો અહીંયા EMF વેચાઈ ગયા E1 પ્લસ E2
બરાબર, અને એને સમતુલ્ય ઈએમએફ કેટલું હશે? ઈ ઈ1 પ્લસ ઈ2 બરાબર ઈ. તો અહીંયા હું એવું લખી શકું તેરી ઈ બરાબર ઈ1 પ્લસ ઈ2. બોલો ઈ બરાબર હું શું લખી શકું? માઇનસ LdA/dt. બરાબર, એના સમતુલ્યમાં માઇનસ LdA/dt. એના બરાબર પેલા માટે તો કે માઇનસ L1 dA/dt, માઇનસ L2 dA/dt. તો જો તો dA/dt કેન્સલ થઈ ગયા તો L બરાબર શું આવી ગયું? L1 પ્લસ L2. એટલે કે આનું ઇન્ડક્ટન્સ 2 હેનરી હોય, આનું ઇન્ડક્ટન્સ 3 હેનરી હોય, તો આ 2 ને બદલાવીને મારે એક જ ઇન્ડક્ટર મૂકવું હોય તો કેટલા હેનરીનું ઇન્ડક્ટર મૂકવું પડે? 5 હેનરીનું મારે ઇન્ડક્ટર મૂકવું પડે. બરાબર, આમ L બરાબર શું આવ્યા? L1 પ્લસ L2. તો આને કહેવાય ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ. બરાબર, જ્યારે ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ હોય ત્યારે એનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું આવશે? L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 અપ ટુ LN. હવે આપણે ચર્ચા કરીએ સમાંતર જોડાણની. તો સમાંતર જોડાણમાં કઈ રીતે ડિફાઇન કરી શકાય? જુઓ તો અહીંયા ઇન્ડક્ટરનું સમાંતર જોડાણ. હવે ઇન્ડક્ટરના સમાંતર જોડાણ માટે આપણે અહીંયા આકૃતિ દોરીએ, પરિપથ દોરીએ. અહીંયા પ્રવાહ I, તો અહીંયા પ્રવાહ I1, અહીંયા પ્રવાહ I2. આને મળતા વોલ્ટેજ પણ ઈ, આને મળતા વોલ્ટેજ પણ ઈ, કેમ કે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. અને આ 2 ઇન્ડક્ટર હટાવીને મારે એક જ ઇન્ડક્ટર મૂકવું હોય તો એનું સમતુલ્ય ઇન્ડક્ટર આ થઈ ગયું ઈ પ્રવાહ I. આપણું સૂત્ર હતું ઈ બરાબર માઇનસ LdA/dt. બોલો તો અહીંયા કોના ભાગલા પડ્યા? તો કે અહીંયા વોલ્ટેજ સમાન, પ્રવાહ વહેંચાઈ જશે. બરાબર, તો સમતુલ્ય ઇન્ડક્ટરમાંથી કેટલો પ્રવાહ વહેતો હોય? I, એ કેટલો હશે? I1 પ્લસ I2 જેટલો. તો I1 પ્લસ I2 અહીંયાથી લખાવો. તો હવે હું 2 બાજુ વિકલન કરી નાખું, તો વિકલન કરું તો શું આવશે? dA/dt. તો અહીંયા આવી ગયું dA1/dt, અહીંયા આવી ગયું dA2/dt. હવે dA/dt બરાબર શું થાય? તો કે e/l. તો સમતુલ્ય ઇન્ડક્ટર માટે હું શું લખી શકું? e/l ઇઝ ઇક્વલ ટુ, બોલો dA1/dt બરાબર શું લખી શકાય? બોલો તો અહીંયા શું લખાય? ઈ બરાબર આનું ઇન્ડક્ટન્સ L1 અને અહીંયા પ્રવાહ I1 છે, તો I1 માં ફેરફાર, તો કે L1 dA1/dt. અને અહીંયા શું લખી શકાય? માઇનસ L2 dA2/dt, કે બેમાં પ્રવાહ અલગ અલગ વહેંચાય છે એટલે પ્રવાહના ફેરફારનો દર અલગ અલગ હશે બેનો. અને તેથી dA1/dt બરાબર શું લખી શકું? e/L1 માઇનસ e/L2. તો 1/L બરાબર 1/L1 પ્લસ 1/L2. તો આ કોનું સૂત્ર થઈ ગયું? સમાંતર જોડાણનું. તો આ n ઇન્ડક્ટર હોય તો 1/L બરાબર 1/L1, 1/L2, 1/L3 અપ ટુ 1/LN. તો તમે આવી રીતે દર્શાવી શકો. તો આ થયું કેપેસિટરનું સમાંતર જોડાણ. બરાબર, જે તમને ખ્યાલ આવવો જોઈએ. ચાલો જો આગળ વધીએ આપણે. હવે આપણે ઇન્ડક્ટરમાં એવું સમજા કે તું માનો કે આ ઇન્ડક્ટર છે. બરાબર, આ રીતે, અને એમાંથી પ્રવાહ I વહી રહ્યો છે કોઈ પણ t સમયે, અને પ્રવાહના ફેરફારનો દર કેટલો છે? માની લો કે dA/dt. માનો લે કે આ પ્રવાહ વધી રહ્યો છે, પ્રવાહ વધે છે dA/dt, અને અત્યારે કેટલો પ્રવાહ વહી રહ્યો છે t સમયે? તો કે I, અને પ્રવાહ બદલતો પ્રવાહ છે જેમાં ફેરફારનો દર કેટલો છે? dA/dt. જો પ્રવાહ વધતો હશે તો આ છેડો પ્લસ બનશે અને આ છેડો શું બનશે? ઋણ, કેમ કે વિરોધક સ્થિતિમાં એની અંદર EMF પ્રેરિત થશે. હવે ઇન્ડક્ટરની અંદર તમે પ્રવાહનો ફેરફાર કર્યો તો આની અંદર શું થયું? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો.
અને ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થવાથી પોતાના ને પોતાના પ્રવાહના લીધે એની ને એની અંદર જ ઈએમએફ પ્રેરિત થયો, જેને આપણે આત્મપ્રેરિત ઈએમએફ અથવા તો બેક ઈએમએફ નામ આપ્યું. એટલે કે આની અંદર વોલ્ટેજ આવી ગયા ઇન્ડક્ટરની અંદર, અને ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આવ્યા મતલબ કે ઇન્ડક્ટરની અંદર શું આવ્યું? ઉર્જા આવી, બરાબર. કેમ કે વોલ્ટેજ એટલે શું? ઉર્જા. બેટરી, માન લો કે હું તમને કહું કે આ બેટરી છે પૂરેપૂરી ચાર્જ કરેલી છે, મતલબ કે બેટરી શું આપી શકે? તમને ઉર્જા આપી શકે, પાવર આપી શકે, બરાબર. તો એવી રીતે અહીંયા ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આવ્યા મતલબ કે ઇન્ડક્ટર ચાર્જ થયું એમ કહેવાય. અને ઇન્ડક્ટર ચાર્જ થયું એટલે કે ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આવ્યો એટલે કે ઇન્ડક્ટરની અંદર એનર્જી આવી. તો એ એનર્જી કયા સ્વરૂપમાં ઇન્ડક્ટરની અંદર સ્ટોર થયેલી હોય? જેમ કે હું તમને કહું કે સામાન્ય બેટરી હોય, જે આપણે બાઇકની અંદર નહીં રહેલી હોય, બેટરીની અંદર ઉર્જા હોય, તો એ ઉર્જા કયા સ્વરૂપમાં હોય? રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં, બરાબર. કોઈ ફટાકડો હોય, દિવાળી ઉપર આપણે જે ફટાકડા ફોડતા હોય, એમાં સૂતળી બોમ્બ હોય, તો એની અંદર ઉર્જા કયા સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોય? તો કે રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં, બરાબર. પછી એવી રીતે માનો કે બંધની અંદર સંગ્રહેલું પાણી હોય તો સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. અહીંયા એનર્જી કયા સ્વરૂપમાં સંગ્રહિત થયેલી છે? તો કે અહીંયા જે એનર્જી સંગ્રહિત થયેલી છે, તમે જોઈ શકો અહીંયા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. અહીંયા જે એનર્જી જે સંગ્રહ થયેલી હોય, કયા સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોય? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં અહીંયા એનર્જી સ્ટોર થયેલી હોય. યાદ કરો તો કેપેસિટરમાં એનર્જી કયા સ્વરૂપમાં સ્ટોર થતી? કેપેસિટરને આપણે ચાર્જ કરતા, જેમ ઇન્ડક્ટર ચાર્જ થયું, ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આવ્યા, એમ કેપેસિટરને આપણે ચાર્જ કરતા, કેપેસિટરની અંદર વોલ્ટેજ આવતા. તો એ કેપેસિટરની અંદર એનર્જી કયા ફોર્મમાં હતી? તો કે એક પ્લેટ પ્લસ બનતી, એક પ્લેટ માઇનસ બનતી, એની અંદર એનર્જી જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં આવતી. કેમ કે અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થતું, એમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. તો અહીંયા જે એનર્જી સ્ટોર થયેલી છે, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોય, બરાબર. એટલે કે અહીંયા જે તમે ઇન્ડક્ટર છે, એ વિદ્યુત પરિપથની અંદર જો ઇન્ડક્ટર જોડ્યું હોય, તેમાં એનર્જી એવી, ઇન્ડક્ટર ચાર્જ થયું, તો અહીંયા ઇન્ડક્ટરને મળતો પાવર કેટલો? અહીંયા તમે જે ઇન્ડક્ટર ચાર્જ કર્યું, તો એને કેટલો પાવર મળ્યો, બરાબર? અથવા તો એને કેટલી ઉર્જા મળી? એ ઉર્જાનું આપણે સૂત્ર તારવવું છે કે ભાઈ ઇન્ડક્ટરની અંદર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કેટલું. કેમ કે તમે શું કર્યું હતું કે પરિપથમાંથી પ્રવાહ આઈ વહી રહ્યો છે અત્યારે, અને ડીએ બાય ડીટી જેટલો પ્રવાહનો ફેરફાર કર્યો, તો આપણું સૂત્ર હતું ઈ બરાબર શું હતું? માઇનસ એલ ડીએ બાય ડીટી. એટલે કે ઈ બરાબર શું છે? તો કે એલ ડીએ બાય ડીટી. તો તમે પ્રવાહનો ફેરફાર કર્યો, તો ઇન્ડક્ટરની અંદર શું આવી ગયા? વોલ્ટેજ. વોલ્ટેજ એટલે કે એની અંદર ઉર્જા આવી ગઈ. તો અત્યારે માની લો કે ઇન્ડક્ટરમાંથી જો આઈ પ્રવાહ વહી રહ્યો હોય અત્યારે ટી સમયે, તો અત્યારે ઇન્ડક્ટરની અંદર સંગ્રહિત ઉર્જા કેટલી? ઉર્જા મારે શોધવી છે, અથવા તો મારે એનો પાવર શોધવો છે કે એની અંદર પાવર કેટલો, ઇન્ડક્ટરને મળતો પાવર કેટલો. તો અત્યારે આપણે લખીએ કે ભાઈ માનો કે ઇન્ડક્ટર માંથી આઈ પ્રવાહ વહી રહ્યો છે ટી સમયે, બરાબર. આપણે ટી સમયે ગણતરી કરીએ છીએ, તથા પ્રવાહના ફેરફારનો દર માની લો કે ડીએ બાય ડીટી છે, પ્રવાહના ફેરફારનો દર. તો અહીંયા ઇન્ડક્ટરની અંદર જે ઉર્જા આવી, બરાબર, તો અત્યારે ઇન્ડક્ટરને કેટલા વોલ્ટેજ મળ્યા? તો કે ઇન્ડક્ટરમાં આત્મપ્રેરિત ઈએમએફ, તો તમને ખબર છે કે જો પ્રવાહના ફેરફારનો દર ડીએ બાય ડીટી હોય, તો ઇન્ડક્ટરમાં આત્મપ્રેરિત ઈએમએફ ઈ બરાબર શું થાય? મોડ ઓફ ઈ બરાબર એલ ડીએ બાય ડીટી. તો એની અંદર ઈએમએફ પ્રેરિત થશે, અને તેથી જો તો ઇન્ડક્ટરના વોલ્ટેજ કેટલા છે? તો કે ઈ ઇન્ડક્ટરને ઈ જેટલા વોલ્ટેજ મળ્યા, અને એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આઈ. તો ઈ આઈ, તો ઈ આઈ એના બરાબર શું થયું? ઇન્ડક્ટરને મળતો પાવર, અથવા તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત થતો પાવર. અને પાવર બરાબર હું શું લખી શકું? ડીડબલ્યુ અપોન ડીટી. આ પાવરનું સૂત્ર છે, કાર્ય ભેગા સમય. અને તેથી ડીડબલ્યુ અપોન ડીટી એટલે કે ઇન્ડક્ટરને મળતો પાવર ઇઝ ઇક્વલ ટુ ઈ આઈ. આ
આવું આપણે સૂત્ર લખી શકીએ, અને તેથી ડી ડબલ્યુ બરાબર શું થઈ? ઈઆઈ ઇન્ટુ ડીટી, એટલે કે ડી ડબલ્યુ બરાબર શું આવશે? એલ આઈ ડીએ બાય ડીટી, બરાબર. અહીં આપણે ઈ ની કિંમત મૂકી, જો તો ઈ બરાબર શું છે? એલ ડીએ બાય ડીટી, એલ ડીએ બાય ડીટી ઇન્ટુ ડીટી તો છે જ ને, હા. અને તેથી ડી ડબલ્યુ બરાબર શું આવી ગયું? એલ આઈ ડી આઈ. તો આમ ઇન્ડક્ટર ની અંદર જો મેં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે, બરાબર? કેમ કે અહીંયા શું થશે? તો કે આ બેક ઈએમએફ કહેવાય, બરાબર. તો આની અંદર પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. કેમ કે શું થશે? માની લો કે પેલા પ્રવાહ ઝીરો હોય, હવે પ્રવાહ ઝીરો માંથી મારે પ્રવાહ આઈ જેટલો મેં અહીંયા કર્યો, તો મેં પ્રવાહ ઝીરો માંથી જો મેં આઈ જેટલો પ્રવાહ ઇન્ડક્ટર માંથી મેં પસાર કર્યો, તો જે ઉદગમ છે એના વડે શું થશે? તો કે આ બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું હશે, અને ઈ જે કાર્ય છે ઈ જ આની અંદર શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થશે, બરાબર. સમજો, તો જો આપણે શું કર્યું અહીંયા, તો કે ઇન્ડક્ટર હતું, બરાબર. અને ઇન્ડક્ટર ને માની લો કે આપણે બદલાતા વોલ્ટેજ વાળી બેટરી યારે જોડી દીધું. હવે આ ઇન્ડક્ટર ની અંદર મારે આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે, એટલે કે ઇન્ડક્ટર માંથી મારે આઈ જેટલો પ્રવાહ વહાવવો છે, તો હું વોલ્ટેજ વધારતો જાઉં એટલે પ્રવાહ વધતો જાય. કેમકે પ્રવાહને એક સાથે તો વધવા નહીં દે, પ્રવાહને ધીમે ધીમે વધવા દેશે, કેમકે બેક ઈએમએફ એની અંદર ઉદભવે છે એટલે પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. તો શું થશે? તો કે ભાઈ માની લ્યો કે મેં ઝીરો માંથી આઈ જેટલો પ્રવાહ કર્યો, એટલે આની અંદર આઈ, આની અંદર ઈએમએફ આવ્યું બેક ઈએમએફ, અને એ જે બેક ઈએમએફ છે આટલું આવ્યું, તો મારે આ ઇન્ડક્ટર ની અંદર મેં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે? તો ડબલ્યુ બરાબર એલ ઝીરો થી આઈ, માની લ્યો કે આઈ ડી આઈ એલ, બોલો તેનું સંકલન શું થશે? આઈ સ્ક્વેર બાય ટુ. આમ તમારે ઇન્ડક્ટરમાં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય, બરાબર, માની લો કે તમે ઇન્ડક્ટરને સોર્સ સાથે જોડ્યો, માની લો કે તમે એમાં માની લો કે ઝીરો થી બે એમ્પિયર જેટલો પ્રવાહ તમે વહાવ્યો ઇન્ડક્ટરમાંથી, તો આ પ્રવાહ વહાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડશે બેક ઈએમએફ વિરુદ્ધ? તો કે તમારે આટલું કાર્ય કરવું પડ્યું, એટલે કે ઇન્ડક્ટર જે છે એને આટલી ઉર્જા મળશે, સંગ્રહિત થયેલી ઉર્જા. આ ઉર્જા જે છે એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામશે, બરાબર. તો આમ ઇન્ડક્ટર એલ જેટલું ઇન્ડક્ટન્સ વાળું ઇન્ડક્ટર હોય, એમાંથી માની લો કે મેં ઝીરો માંથી આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય, તો કરવું પડતું કાર્ય એનું સૂત્ર શું આવશે? ડબલ્યુ બરાબર હાફ એલ આઈ સ્ક્વેર. અને આ ઉર્જા જે છે ઇન્ડક્ટરમાં કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. આ ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ આ કોની યારે, કોની યારે સિમિલર રાશિ છે? ક્લાસિકલ ફિઝિક્સ તમે વિચારો, યંત્રશાસ્ત્ર, તો એમાં આપણે દળ નામની રાશિ આવતી. પછી મેં તમને એવું સમજાવ્યું હતું કે ભાઈ જેમ દળ વધારે હોય એમ પદાર્થનું જડત્વ વધારે. જેમ કે હળવી વસ્તુ હોય તેને આસાનીથી ગતિમાં લાવી શકાય, વી વેગ પ્રાપ્ત કરાવી શકાય, બરાબર. ભારે વસ્તુ હોય તેને વી વેગ પ્રાપ્ત કરવા માટે આપણે વધારે કાર્ય કરવું પડશે. તો માની લો કે કોઈ વસ્તુ સ્થિર છે, બહુ ભારે વસ્તુ છે, અને એને જો મારે વી જેટલો વેગ પ્રાપ્ત કરવો હોય તો હું શું કરું? એને એમ એને ધક્કો મારું છું, અને ત્યારે વી વેગ પ્રાપ્ત કરશે. અને મેં જે કાર્ય કર્યું એ ઉર્જા એમાં ગતિ ઉર્જાના સ્વરૂપમાં આવી ગઈ. એ જ રીતે માની લો કે મેં આમાં ઝીરો થી આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો મારે કાર્ય કરવું પડ્યું. એ જે કાર્ય કર્યું મેં એ ઉર્જામાં કઈ ઉર્જા સ્વરૂપે આવી ગઈ હશે? એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, બરાબર. એટલે કે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામી, એટલે કે હવે એની પાસે આટલી ઉર્જા રહેલી છે. બોલો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? ઉર્જા માટે અત્યારે હું ડબલ્યુ જ લખું છું, હાફ એમવી સ્ક્વેર. તો બોલો દળ થી જડત્વનું કામ કરે, તો અહીંયા ઇન્ડક્ટન્સ છે એ દળને સમતુલ્ય રાશિ થઈ, જે જડત્વ જેવું કામ કરે છે. જેમ દળ વધારે એમ પદાર્થને ગતિમાં લાવવા માટે તમારે વધારે કાર્ય કરવું પડે. તો જેમ ઇન્ડક્ટન્સ વધારે આનું એલ,
બેક ઈએમએફ વધુ ઉત્પન્ન થાય એમાં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે તમારે સમય લાગશે, વધારે કાર્ય કરવું પડશે. અને જેમ વેગ વધારે એમ ગતિ ઉર્જા વધારે, તો જેમ પ્રવાહ વધારે એમાંની અંદર સંગ્રહિત ઉર્જા વધારે. તો આ ગતિ ઉર્જાને સમતુલ્ય રાશિ થઈ. જો અહીંયા જેમાં અહીંયા દળ જે ભાગ ભજવતું હતું એ જ ભાગ અહીંયા જડત્વ જેવો ભાગ કોણ ભજવે છે? એલ. એટલે કે વેગનો વિરોધ કોણ કરે? દળ કરે. તમે એને વિવેગથી ગતિ કરાવવો હોય પણ દળ બહુ વધારે હોય તો એને વિવેગથી ગતિ કરાવવામાં આપણે વધારે કાર્ય કરવું પડે. અહીંયા ઇન્ડક્ટન્સ વધારે હોય, ઇન્ડક્ટન્સ વધારે હોય તો આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે આપણે વધારે કાર્ય કરવું પડશે. એટલે કે એની અંદર વધારે એનર્જી સ્ટોર થશે, એ એનર્જી આને મળી ગઈ અને પોતે પણ હવે એટલું જ કાર્ય કરી શકે. એટલે કે પ્રવાહને ધીમે ધીમે વધવાથી શું કરશે? પ્રવાહને ધીમે ધીમે વધવાથી, જેવી રીતે વધારે દળનો પદાર્થ હોય એને તમારે ગતિમાં લાવવો હોય તો એ ધીમે ધીમે ગતિમાં આવશે. એમ અહીંયા જે ધીમે ધીમે પ્રવાહ વધવાથી જેથી કરીને અહીંયા જોડેલું જે ઉપકરણ હોય એને બહુ નુકસાન થતું નથી, એકદમ ઝટકો લાગીને એના સુધી ઉર્જા જતી નથી. બરાબર. તો આ ઉર્જાથી ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે. તો હવે જો આ ઉર્જા ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામતી હોય તો મારે આનું સૂત્ર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં લાવવું પડે. આ સૂત્ર સાચું છે કે ભાઈ ઇન્ડક્ટરમાં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો કેટલું, અથવા તો ઇન્ડક્ટરમાંથી આઈ જેટલો પ્રવાહ વહેતો હોય તો ઇન્ડક્ટરમાં કેટલી ઉર્જા સ્ટોર થયેલી હશે? તો કે હાફ એલ આઈ સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. આ સૂત્ર સાચું છે પણ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સ્ટોર થયેલી છે તો મારે આ સૂત્ર જે છે, આ જે ઉર્જા છે એને મારે ક્યાં સ્વરૂપમાં લખવી છે? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. એ આપણું ઉદાહરણ નંબર 6.10 છે. બરાબર. એ જ હું અહીંયાથી કન્ટિન્યુ કરું છું, ઉદાહરણ નંબર 6.10. પણ એક આપણા સવાલનો જે ભાગ છે, બરાબર, એટલે હું અહીંયાથી જ કન્ટિન્યુ કરું છું. જો તો અહીંયા માનો કે ઇન્ડક્ટર છે, કોઈ પણ ગૂંચળું એને ઇન્ડક્ટર કહેવાય. તો આપણે સોલેનોઇડ ઉપરથી સમજીએ કે ભાઈ માની લો કે સોલેનોઇડ છે, એમાંથી મેં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે. એટલે કે સોલેનોઇડ માંથી મારે આઈ જેટલો પ્રવાહ વહાવવો છે. અને આઈ જેટલો મેં પ્રવાહ વહાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? ડબલ્યુ બરાબર હાફ એલ આઈ સ્ક્વેર. બરાબર. જો સોલેનોઇડ માંથી આઈ જેટલો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડ માં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? હાફ એલ આઈ સ્ક્વેર. આ ઉર્જાનું, આ ઉર્જા એનું આ સૂત્ર છે. આ સૂત્રને મારે ચુંબકીય ક્ષેત્ર બી ના સ્વરૂપમાં ફેરવવું છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, બોલો તો સોલેનોઇડ માટે એનું ઇન્ડક્ટન્સનું સૂત્ર આપણે શું લઈ આવ્યા હતા? મ્યુ નોટ એન સ્ક્વેર વી અથવા તો એ એલ. બરાબર. સોલેનોઇડ નું ઇન્ડક્ટન્સ શું હતું? મ્યુ નોટ એન સ્ક્વેર એ એલ. અને આઈ, આઈ બરાબર હું શું લખી શકું? તો બોલો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? મ્યુ નોટ એન આઈ. બોલો આઈ બરાબર શું લખી શકાય? બી અપોન મ્યુ નોટ એન. બી અપોન મ્યુ નોટ એન, એનો શું કરી નાખવાનો આપણે? સ્ક્વેર. તમે સોલેનોઇડ ની અંદર જો સોલેનોઇડ માંથી આઈ પ્રવાહ વહેતો હોય અને સોલેનોઇડ નું ઇન્ડક્ટન્સ એલ હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા કેટલી? તમે આની ઉપરથી પણ મેળવી શકો સોલેનોઇડ ની ઉર્જા. પણ આ ઉર્જાનું સ્વરૂપ મારે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં લાવવું છે. તો લાવી શકીએ આપણે, જોવો તો જેમ કે સોલેનોઇડ નું જોવો તો આત્મપ્રેરકત્વ કેટલું હોય? મ્યુનો ટેન સ્ક્વેર વી અથવા તો કે એલ. અને આઈ બરાબર આપણે આવી રીતે લાવી શકીએ. જોવો તો હવે આગળ સાદરૂપ આપો તો આનું શું આવશે? તો હાફ મ્યુનો ટેન સ્ક્વેર એ એલ વિથ મલ્ટીપ્લાય બી સ્ક્વેર અપોન મ્યુનો સ્ક્વેર એન સ્ક્વેર. જો ત્યાંથી એન સ્ક્વેર એન સ્ક્વેર ગયા, એક વાર મ્યુનોટ ગયા, તો શું સૂત્ર આવ્યું? હાફ બી સ્ક્વેર અપોન મ્યુનોટ ઇન્ટુ એ એલ. એટલે કે બી સ્ક્વેર અપોન ટુ મ્યુ નોટ ઇન્ટુ એ એલ. તો જો તો આ સૂત્ર જે હતું, કોઈ પણ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ આઈ વહેતો હોય, જેમ કે સોલેનોઇડ ની અંદરથી પ્રવાહ આઈ વહી રહ્યો છે, તો એની અંદર જે ઉર્જા છે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થતી હોય તો એનું સૂત્ર હું ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં લાવું તો આવી રીતે મને સૂત્ર મળ્યું, જેમાં એ એલ એટલે સોલેનોઇડ નું કદ થયું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ.
પછી તમને યાદ હોય તો કેપેસિટરમાં આપણે ક્યુ સ્ક્વેર અપોન ટુ સી હાફ સીવી સ્ક્વેર ક્યુવી બાય ટુ એની વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જાના સૂત્રો મેળવ્યા હતા. પછી આપણે ઉર્જા ઘનતા મેળવી હતી. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. તો અહીંયા આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવીએ. ઉર્જા ઘનતા એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા. એટલે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા ભાગ્યા એનું કદ, એટલે આને કહેવાય એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. બોલો આને એલ ને હું વી લખી શકું, તો આને હું વી લખી શકું. જો મેં વી લખી નાખ્યા, હવે ડબલ્યુ અપોન વી, તો જો વી વી કેન્સલ થઈ ગયા તો શું સૂત્ર આવ્યું? બી સ્ક્વેર અપોન ટુ મ્યુ નોટ. બરાબર આ રીતે આવ્યું. યાદ કરો તો ઇન્ડક્ટરમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું હતું? હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર, આવું સૂત્ર હતું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું. તો આની ઉપરથી તમે આ સૂત્ર સીધે સીધું લખી શકતા હતા. યાદ કરો તો આપણે બે રાશિઓનું કમ્પેરિઝન કરતા મેં તમને શીખવાડ્યું હતું, અને આના સૂત્ર ઉપરથી આના સૂત્રો બનાવતા શીખવાડ્યું હતું. એમાં મેં તમને કીધું હતું કે જ્યાં એપ્સિલોન નોટ આવે ત્યાં ચુંબકીય ચુંબકની અંદર શું આવશે? વન અપોન મ્યુ નોટ આવશે. તો જો હાફ એમનમ તો અહીંયા હાફ એમનમ, અહીંયા અંશમાં મ્યુ નોટ તો અહીંયા છેદમાં મ્યુ નોટ, ઈ સ્ક્વેર ની બદલે બી સ્ક્વેર, તો બી સ્ક્વેર અપોન ટુ મ્યુ નોટ. જો તો આની ઉપરથી તમે સીધે સીધું લખી શકતા હતા ચુંબકીય શાસ્ત્ર અને વિદ્યુત શાસ્ત્રનું કમ્પેરિઝન કરીને. બરાબર. તો આમ એકમ કદ દીઠ ઇન્ડક્ટરમાં કે ગૂંચળામાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા, ચુંબકીય ઉર્જા ઘનતા, એટલા માટે અમે બી લખ્યા છે. ચુંબકીય ઉર્જા ઘનતા બરાબર શું આવે? બી સ્ક્વેર અપોન ટુ મ્યુ નોટ, આ એનું સૂત્ર થયું. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ. અહીંયા આપણે ઇન્ડક્ટરની થિયરીનું કામ પૂરું કર્યું. આવતા લેક્ચરમાં આપણે એને લગતા દાખલા શરૂ કરશું, અને પછી આપણે લેવાનું છે અન્ય અન્ય પ્રેરકત્વ. આ શું હતું? આત્મ પ્રેરકત્વ. પછી આપણે લેવાનું છે અન્ય અન્ય પ્રેરકત્વ. ઓકે ચલો.